કોરોના વાયરસની બીજી લહેર બનાસકાંઠા જિલ્લામાં સુનામી બનીને ત્રાટકી છે અને સતત વધી રહેલા સંક્રમણને લઈ અત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે હોસ્પિટલમાં સારવાર માટે બેડનો અભાવ ઊભો થયો છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનના અભાવથી લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકામાં પણ હવે દ્રશ્યો બદલાવા માંડ્યા છે. જે સ્થળ પર બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે તેવી શાળાઓ પણ હોસ્પિટલમાં તબદીલ થવા માંડી છે. ડીસા તાલુકામાં આવેલા આસેડા ગામમાં રબારી સમાજના યુવાનો દ્વારા આસેડા પ્રાથમિક શાળામાં સ્વખર્ચે કોવિડ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આ આઇસોલેશન વોર્ડમાં કોવિડ સંક્રમિત દર્દી માટે પલંગ અને ઓક્સિજનની વ્યવસ્થા કરીને સારવાર આપવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ દ્રશ્યોને. આ દ્રશ્યો કોઈ હોસ્પિટલના દ્રશ્યો નથી, પરંતુ એક પ્રાથમિક શાળાના દ્રશ્યો છે જ્યાં બાળકોને કેળવણીના પાઠ ભણાવવામાં આવતા હોય છે. તે વિદ્યાનું મંદિર અત્યારે હોસ્પિટલમાં બેડના અભાવે દવાખાનામાં તબદીલ થઈ ચૂક્યું છે અને અહીં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં કોવિડને લઈ પરિસ્થિતિ કેટલી ગંભીર છે. લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં જ સારવાર મેળવી રહ્યા છે. ગામની અંદર કોરોના મહામારીના કારણે ગરીબ પબ્લિકને ખૂબ તકલીફ પડતી હતી. બજારની અંદર કોઈ બેડ મળતા નથી અને એના કારણે પબ્લિક અહીંથી અહીં અહીં રઝળે છે. એટલે ગામના પ્રાઇવેટ બેડ ડૉક્ટર સેવા આપવા તૈયાર થયા હતા. આપણી પ્રાથમિક શાળાની અંદર આસેડા સગવડ કરી, કોઈ ખાટલા આપ્યા, કોઈ બધી મદદ કરી અને બે ડૉક્ટર સેવા આપી રહ્યા છે. અમે ગામ ફાળો કરીને ઓક્સિજનના બાટલા લાયા છે. જે દર્દીને જરૂર પડે ઓક્સિજનની એને તરત વિના મૂલ્યે આપવામાં આવે છે. હાલમાં સ્થિતિમાં મારા ગામની અંદર 20% જ છે આવા વસ્તી બીમારની. પણ આજુબાજુની પબ્લિક કે માનો કે ધ્રપડા છે, ધુવા છે, વામટી છે, વગેરે વગેરે ગામની પબ્લિક 80% પબ્લિક બહારની આવે છે. એના માટે અમે ઓક્સિજનની સગવડ કરી છે. લગભગ મારા અંદર 10 બેડ તો ઓક્સિજનવાળા હાલ 24 કલાક એની સારવાર અમે કરા છે. ઓક્સિજનનો કોઈ ચાર્જ અમે લેતા નહીં. બે ડૉક્ટરો છે, એક કપિલભાઈ ચૌધરી કરીને છે અને એક મિતુલભાઈ કરીને છે. બે સારામાં સારી ટ્રીટમેન્ટ કરે છે. ગામના લોકો કેટલા જોડાયા છે? ગામના લોકો લગભગ અમે 50 જણાની અમારી ટીમ છે. એ 50 જણાના સહયોગથી જે 25 રૂપિયા ફાળો આવે એ આલીને અમે આ બધી સેવા ચાલુ રાખીએ. કેટલા સમય ચાલુ રહે છે આ ટ્રીટમેન્ટ? લગભગ અમે 10 અઠવાડિયું થઈ ગયું ને, આપણે 8 અઠવાડિયાથી ચાલુ છે અને હજી આ બધી મહામારી ઓછી ન પડે એટલે ઘણા અમે સહયોગ આપ્યા છે.